હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ઉપર અને વિદ્યાર્થી મિત્રો આપણે તાર્કિક પ્રશ્નોનું સોલ્યુશન એની ચર્ચા કરતા હતા અને એમાં આપણે અત્યાર સુધી અગિયાર સુધીના પ્રશ્નો એ સોલ્વ કરેલા છે અને વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર બારથી લઈ અને પ્રશ્ન નંબર પંદર સુધીના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે વિગતવાર સમજવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને હું દરેક વિડીયોમાં કહેતો આવું છું કે તમારે રકમ જે કાંઈ છે એને ખાસ ધ્યાનમાં લેવાની છે રકમમાં આપેલ જે પેટર્ન છે આપેલ જે કોડ છે એને ધ્યાનમાં લેવાનો છે અને ફરજિયાત જઈને એથી લઈને ઝેડ સુધીની નહીં એ લખી અને એને ક્રમ આપી દેવાનો હોય છે ચલો હવે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો ટાઈમ ન વેપતા પ્રશ્ન નંબર બાર જે છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બરાબર તમને આપેલ છે દસ એટલે કે એ જે છે એના બરાબર આપણે દસ લેવાના છે તો સમજો વિદ્યાર્થી મિત્રો એનો ક્રમ છે પહેલો

એમાં એમનો ક્રમ તમે જોશો તો તેરમો ક્રમ છે એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જે છે એ આપેલું છે અને એમ આપેલું છે એના ઉપરથી તરત જ આપણને આઈડિયા આવી જશે કે એ છે એનો ક્રમ પહેલો છે એટલે એને દસ વડે ગુણવાના તો એ બરાબર દસ એવી જ રીતે એમ છે એનો ક્રમ તેરમો છે એને આપણે દસ વડે ગુણીએ તો તેર ગુણ્યા દસ એટલે એકસો ને ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે ભી તમને મૂળાક્ષર આપેલો છે અને એનો જે ક્રમ આવે છે એબીસીડી માં એ એ ક્રમને દસ વડે ગુણો અને જે જવાબ મળે એ જે તે મૂળાક્ષર માટે કોડ બની ગયો છે તો એવી જ રીતે અહીંયા ઝેડ છે કે ઝેડ જે કંઈ છે એનો ક્રમ કેટલો છે એ બી સીડીમાં છવ્વીસમો એટલે ઝેડ બરાબર અહીંયા થશે છવ્વીસ ગુણ્યા દસ એટલે બસો ને સાઠ તો ચાલો હવે આપણે એક બનાવવાનો છે બેટા બી ઇ ટી એનો જે કોડ છે એ આપણે તૈયાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે બીનો ક્રમ જે છે એ બીજો છે એટલે એને ગુણ્યા દસ મેં લખી આપ્યા છે એવી જ રીતે સરવાળાની નિશાની પછી ઈનો ક્રમ છે પાંચ એટલે પાંચ ગુણ્યા દસ એવી જ રીતે ટીનો તો ટી ક્રમ જે કંઈ છે એ વીસ છે એટલે વીસ ગુણ્યા દસ અને એનો ક્રમ તો પહેલો છે એટલે કે એક ગુણ્યા દસ તો આ બધા જે કંઈ આપણે ગુણાકાર કરેલા છે એનો આપણે કરીએ સરવાળો એટલે વીસ પ્લસ પચાસ પ્લસ બસો પ્લસ સો તો આ બધાનો તમે સરવાળો કરવો એટલે તમને બેટા એનો આખો કોડ મળશે બસો ને એસી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેટાનો કોડ મળ્યો બસો એસી એટલે આપણો આન્સર આવશે બારમાં એ તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જે આપેલું છે રકમમાં એને સમજવાની ટ્રાય પહેલાં કરી નાખવાના જેથી કરીને રકમ જો તમને સમજાઈ જાય આગળનો પોર્શન તમને સમજાઈ ગયો એટલે તમને આન્સર તો સરળતાથી ને ઝડપથી મળી જશે રેડી ચલો ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર તેર જે છે એનું સોલ્યુશન તો અહીંયા જુઓ ઝેર બરાબર એક આપેલો છે તો આપણે તો જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઝેડ છે એ તો એ બીસીડીનો લાસ્ટ અક્ષર છે અને ઝેડનો ક્રમ તો છવ્વીસ હોવો જોઈએ પણ અહીંયા આપણને એમ કીધું છે કે ઝેડ બરાબર એક લઈ લો એટલે કે આપણે જે એ લખી છે એ માં ઝેડ જે છવ્વીસમો ક્રમ છે છેલ્લો ક્રમ છે એને આપણે પહેલો ક્રમ ગણી લેવાનો છે અને જે એ છે એ પહેલો ક્રમ છે એને આપણે છવ્વીસમો ક્રમ આપી દેવાનો છે એટલે કે જે એ આપણે લખી છે એમાં જે ક્રમ આપણે સળંગ આપ્યા છે એક બે ત્રણ એવી રીતે આપણે ઊંધેથી ક્રમ આપવાના છે મીન્સ કે ઝેડને એક આપવાનો છે વાયને બે આપવાના છે એક્સને ત્રણ આપવાના છે એ રીતે આપી અને આપણે એ જે કંઈ છે એને છવ્વીસ

પ્લસ અગિયાર એટલે બંનેનો સરવાળો કરો તો પી ઓનો કોડ તમને મળી જશે ત્રેવીસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઝેડ બરાબર એક છે એટલે એ બીસીડીમાં ઉલટા ક્રમ આપો પી ઓ બરાબર ત્રેવીસ છે એટલે કે પી અને ઓનો જે ક્રમ છે એનો કરો સરવાળો એટલે તમને પી ઓનો કોડ મળે તો હવે આપણે એના ઉપરથી આર એ ઝેનો કોડ શોધવાનો છે તો ચાલો શોધીએ આરનો ક્રમ આપણી પાસે નવ છે ત્યાર પછી એ તો એનો ક્રમ આપણી પાસે છવ્વીસ છે અને ઝેડ ઝેડનો ક્રમ આપણી પાસે એક છે તો જુઓ આર એ ઝેમાં નવ છવ્વીસ અને એક આ ત્રણે ત્રણ ક્રમોનો આપણે સરવાળો કરીએ તો જવાબ મળશે આપણને છત્રીસ એટલે આર એ ઝે એના માટેનો કોડ થશે છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો તેરમાં તમારો આન્સર થશે બી ચલો ત્યાર પછી આપણે જોઈએ ચૌદમાં નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સાવ સહેલો અને મહત્વનો છે અને જુઓ આપણે અત્યાર સુધી જેટલા બી ક્વેશ્ચન જોયા વિદ્યાર્થી મિત્રો જેટલા બી પ્રશ્ન જોયા એ મોસ્ટ ઓફ એ બીસીડીના જે મૂળાક્ષરો છે એની જ પેટર્ન અને એના જ કોડ પ્રમાણેના છે તો ખાસ એબીસીડી છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી એક્ઝામ માટે ગણી શકાય ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ ઝીબ્રા ઝેડ ઇ બી આર એના માટે તમને આપ્યું છે બે છ પાંચ બે એક આઠ અને એક આ રીતના કાંઈક કોડ લખાય છે તો એવી રીતે આપણે લખવાનું છે કોબ્રા સી ઓ બી આર એ એના માટે શું કોડ બની શકે આના ઉપરથી હો આ ઝીબ્રા ઉપરથી કારણ કે ઝીબ્રાનો કોડ એને જે આપ્યો છે એના ઉપરથી આપણે આ કોબરાનો કોડ બનાવી આપવાનો છે તો જુઓ એના માટે મેં એબીસીડી જે છે એ લખી આપી છે અને આ જીબ્રાનો કોડ આપણને સમજાઈ જશે તો કોબરાનો કોડ આપણને મળી જશે તો ચલો જીબ્રાના કોડને આપણે સમજીએ તો ઝેડ છે એ છવ્વીસમાં ક્રમનો છે એટલે જુઓ Z ઝેડને ડાયરેક્ટ એને છવ્વીસ ઝેડ છે એ છવ્વીસ ક્રમનો છે તો ઝેડ બરાબર છવ્વીસ મૂકી દીધા એવી જ રીતે E છે તો એ પાંચમા ક્રમનો છે ABCD માં તો E બરાબર કેટલા મૂકી દીધા પાંચ બી છે એ બીજો છે તો બી બરાબર કેટલા મૂકી દીધા બે તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો તમે પકડી લીધેલ છે કે ઝેડ જે ક્રમ છે એનો ક્રમ ડાયરેક્ટ મૂકી દો ઈ નો જે ક્રમ છે એનો ક્રમ ડાયરેક્ટ મૂકી દો બીનો જે ક્રમ છે એ પણ ડાયરેક્ટ મૂકી દો એ જ રીતે આર અને એનો ક્રમ જે બી કાંઈ હોય એબીસીડીમાં એ ક્રમ જે કાંઈ છે એ મૂકી દો એટલે કોડ તૈયાર થઈ જશે તો એવી જ રીતે આપણે આ કોબરામાં પણ કોટ તૈયાર કરવાનો છે અને આન્સર જોવાનો છે ચેસ આવશે ચલો હવે જોઈએ સી જે કાંઈ છે કોબરામાં સી એનો ક્રમ ત્રણ છે એટલે પહેલાં ત્રણ આવશે એ તો ફિક્સ છે અને બધા ઓપ્શનમાં જુઓ એ બી અને સી માં ત્રણ છે જયારે ડીમાં એક છે એટલે ડી ઓપ્શન અહીંથી આપણો હટી ગયો ડી તો કોઈ શરતે આવશે નહીં તો ચલો એમાંથી કોઈ એક આપણો આન્સર છે એવી જ રીતે હવે જોઈએ આપણે ઓ માટેનો ક્રમ તો ઓ છે એ પંદરમો છે એટલે ત્રણ પછી પંદર આવશે એ ફાઇનલ છે તો અહીંયા જુઓ ત્રણ ઝીરો બે છે અહીંયા ત્રણ અઢાર છે એટલે આ બે પણ હટી ગયા તો વય દો આપણો જવાબ એટલે અહીંયા એ ઓપ્શન જે કાંઈ છે એ આપણો જવાબ રહેશે તેમ છતાંય ચલો આપણે બી આર અને એ માટે પણ કોડ શોધીએ તો બી છે એના માટે બે છે કારણ કે બી છે એનો ક્રમ બીજો છે એટલે પછી બે આવવો જોઈએ પંદર પછી બે ત્યાર પછી આર છે તો આ માટે અઢારમો ક્રમ છે એટલે ત્યાર પછી આપણને અઢાર મળવા જોઈએ અને ત્યાર પછી એ છે તો એ માટે એક તો આ રીતે તમારો કોબરા માટેનો કોડ તૈયાર થયો તો વિદ્યાર્થી મિત્રો છે ને સાવ સહેલું તાર્કિક પણ વિદ્યાર્થી મિત્રો જો તમે આ પહેલો કોડ સમજી જાઓ એટલા માટે તમને આ તાર્કિકના પ્રશ્નો સાવ ઇઝી રહે સાવ સહેલા બની જાય એટલે પહેલાં જે આપેલું છે એને સમજવાની ટ્રાય કરવાની હોય છે બાકી કંઈ અઘરું હોતું નથી માત્ર ને માત્ર સમજવું પડે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે જોઈએ પંદરમાં નંબરનો પ્રશ્ન કોઈ સાંકેતિક ભાષામાં એ સી અને ઈ એને ઝેડ એક્સ અને વી લખાય છે જો શું લખ્યું છે એ સી અને ઈ એને શું લખ્યું છે ઝેડ એક્સ અને વી લખાય છે તો એ જ ભાષામાં વાય ઝેડ અને ડબલ્યુને શું લખાય એટલે પહેલાં આપણે સમજવું પડશે કે આ એ સી અને ઈને ઝેડ એક્સ અને વી એને કેવી રીતે લખ્યું છે તો એના માટે આપણે એ ની જરૂર પડશે તો ચાલો આપણે ઉપર એ બી વિદ્યાર્થી મિત્રો લખેલી જ છે જુઓ તમે જોઈ શકો છો હેડી તો આ જે આપણે ચૌદમા નંબરના ક્વેશ્ચનમાં જે એ બીસીડી લખી છે એનો જ આપણે ઉપયોગ કરી અને પંદરમા નંબરનો ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવશું જુઓ એ છે તો ત્યાં ઝેડ લખ્યો છે એટલે એ અહીંયા પહેલા ક્રમ

અહીંયા જે ત્રીજો ક્રમ છે એ છેલ્લેથી ત્રીજો ક્રમ પછી અહીંયા જે પાંચમો ક્રમ છે એ છેલ્લેથી પાંચમો ક્રમ લેવાનો થશે તો આ રીતે કોડ જે છે આપણે બનાવવાનો છે તો ચલો એવી જ રીતે હવે આપણે જે કોડ બનાવવાનો છે એને બનાવવાની ટ્રાય કરીશું વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો ચલો આપણે જે કોડ બનાવવાનો છે એને બનાવવાની ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો રેડી તો અહીંયા જુઓ વાય ઝેડ અને ડબલ્યુનો નો આપણે કોડ બનાવવાનો છે તો અહીંયા વાય છે એ કેટલામો મો છેલ્લે બીજો છે તો અહીંયા વાયની સામે આપણે શું લખશું વિદ્યાર્થી મિત્રો બી લખશું એટલે વાયની સામે શું આવશે ફરજીયાતપણે બી આવશે એવી જ રીતે જુઓ આપણી પાસે હવે બીજો અક્ષર ઝેડ છે તો આ ઝેડ છે એ છેલ્લો અક્ષર છે તો એની સામે પહેલો અક્ષર આવે એટલે ઝેડની જગ્યાએ આપણે શું લખશું એ લખશું અને એવી જ રીતે આપણી પાસે ડબલ્યુ છે તો ડબલ્યુ કેટલામાં અક્ષર છે ચોથો અક્ષર છે તો અહીંયા પણ ચોથો અક્ષર ડી છે એટલે ડબલ્યુ બરાબર આપણે મૂકશું ડી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પેટર્ન જે છે એ ઓળખવાની છે એટલે અહીંયા પંદરમા નંબરના પ્રશ્નમાં આપણો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એ તો છે વિદ્યાર્થી મિત્રો તાર્કિક પ્રશ્નોનું સોલ્યુશન સાવ સહેલું જો તમે આગળની રકમ સમજશો એટલે તાર્કિક પ્રશ્નનો ઉકેલ તરત જ તમારા મગજમાં આવી જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આ વિડિયો જોઈ અને પ્રશ્નનું સોલ્યુશન જોઈને તમને ખૂબ જ મજા આવી હશે અને સરળતાથી તમે પણ હવે આ દિશામાં વિચારતા થાવ એવું હું ઈચ્છું છું તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આ વિડીયોને નિહાળવા માટે અને આ વિડીયોને લાઇક તમે કરી જ આપી હશે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે જેથી કરી અને આપણે જે કાંઈ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરીશું તો તરત જ તમારા મોબાઈલમાં એની નોટિફિકેશન તમને મળી રહેશે અને સૌથી પહેલાં આ ચેનલ ઉપર જઈ અને તમે વિડીયોને નિહાળી લેશો અને જરૂરથી વિદ્યાર્થી મિત્રો તમે બધા તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને આ જે નોલેજ છે એ દરેક વિદ્યાર્થીને મળી રહે અને દરેક વિદ્યાર્થી છે